नमस्कार मित्रों, हूँ सुधीर झाला, सासण गीर फॉरेस्ट। निसर्ग भाई व्यास अने एमना मित्रों अने एना जेवा प्रकृति प्रेमी लोको अहींया दिवसे दिवसे ब्लॉगिंग करवा माटे अहींया एनवायरमेंट ने बचावा माटेनी जबरदस्त झूंबेश चलावी रह्या छे। पण साथे साथे एक थोड़ी वेदना पण छे के आपणे बधा एक जवाबदार व्यक्तिओ थई अने घणी वखत एनवायरमेंट ने अने प्रकृति ने डिस्टर्ब करवाना काम पण आपणे करी रह्या छे। तो मारी अहींया गीर आवता प्रकृति प्रेमी जेटली मेहनत करी रह्या छे ए बधानी पाणी मां ना जाय। गवर्नमेंट, फॉरेस्ट डिपार्टमेंट, एनजीओस अने अमारा जेवा स्वयंसेवी संस्थाना लोको पण अत्यारे पर्यावरण बचावा माटे ग्लोबल वोर्मिंगनी आवनारा दिवसोमां जबरदस्त एनी असरो थवा जई रही छे, तो एना बचावा माटेनी कामगीरी जे करी रह्या छे एनी अंदर क्यांक क्यांक घणी वखत अपवादरूप दाखलाओ पण बनी रह्या छे। मित्रों, घणी वखत आप जोता हशो के સિંહને પજવણી, દીપડાઓની પજવણી, વાઇલ્ડ એનિમલ સાથેના ઘણા અણબણાવ। મિત્રો, અમારા ખેડૂતો, અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો આ ગીરની આજુબાજુમાં રહેવા જે ટેવાયેલા છે એ લોકો હંમેશા સિંહની અને દીપડાઓની સાથે જ કાયમી રહે છે। તો આ એનિમલ છે એ એટલું રિયલ રાજા રોયલ એનિમલ છે, એ ક્યારેય લોકોને ડિસ્ટર્બ કરતું જ નથી, એટલે મનમાંથી આ ડર નીકાળી દો। બીજી વસ્તુ એ છે કે એને જોવા માટેની જે ઘેલછા છે, જે વિકૃત આનંદ લેવા માટેની જે અત્યારે ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે એ બહુ જ ખરાબ આપણી હેબિટ છે। તો હું ખાસ બહારથી આવતા લોકો અને સ્થાનિક લોકો જે એને પ્રોત્સાહન આપે છે આ બંને લોકોને ચેતવણી આપી રહ્યા છે કે આપે જો પ્રકૃતિ બચી ના શકે અથવા એના માટે કંઈ કરી ના શકો તો કંઈ જ નહીં, પણ પ્રકૃતિને, વાઇલ્ડ એનિમલ્સને ડિસ્ટર્બ કરવા આપ જરા પણ ગીરના કોઈ પણ છેડે આવશો નહીં। અમારે લોકોને પૈસા નથી કમાવા પ્રકૃતિને ડિસ્ટર્બ કરીને। આ એક ખાસ લોકો ધ્યાનમાં રાખે કે લોકો અહીંયા તમને આવકારે છે, તમને ટ્રેડિશનલ ફૂડ જમાડે છે, તમારી મહેમાનગતિ કરે છે, તો એનો મતલબ એવો નથી કે અહીંયા કોઈ રોજગારી નથી અને આના ઉપર જ લોકો જીવી રહ્યા છે। અમારા ખેડૂતો ખેતીની અંદર મહેનત કરીને પણ જીવી રહ્યા છે, પણ તમે આવો તો આનંદ 100% થશે, પણ સાથે સાથે જો પ્રકૃતિને કે વાઇલ્ડ એનિમલ્સને ડિસ્ટર્બ કરવાના કામ જે થઈ રહ્યા છે અમુક જગ્યાએ એ ના થવા જોઈએ। ઘણા લોકો સીધું જ ફોન કરીને એવું પૂછે કે તમે અમને હવે જોવા બહાર ફોરેસ્ટમાં લઈ જશો। મિત્ર, આવી પ્રવૃત્તિની અંદર ક્યારેય પડશો નહીં, કારણ કે આપણા કાયદા પણ કડક થઈ ગયા છે અને કાયદા કદાચ કડક ના પણ હોય તો આપણી ફરજ છે, આપણી જવાબદારી છે કે આ પ્રકૃતિને, આ વાઇલ્ડ એનિમલ્સને બચાવવા માટે, કારણ કે આ એનું છેલ્લું ઘર છે। આપણી ઓળખ છે એ હાવત થકી જ છે, આ એરિયાની ઓળખ ગુજરાતની શાન છે, ભારતની શાન છે, તો એને જરા પણ ડિસ્ટર્બ ન કરો। આપણે લોકો એના ઘરમાં ડિસ્ટર્બ કરવા માટે આવ્યા છે, એ આપણા ઘરે ડિસ્ટર્બ કરવા નથી આવતા, પહેલું ધ્યાન એ રાખશો। બીજું એ હું તમને ખાસ કહું છું કે એક વિકૃત આનંદ લઈ ફાવજને ડિસ્ટર્બ કરવાના જે કામ થઈ રહ્યા છે એમાં જરા પણ પડશો નહીં, કારણ કે કાયદા એકદમ સ્ટ્રિક્ટ થઈ ગયા છે, ડિપાર્ટમેન્ટની પેટ્રોલિંગ વોચો પણ બહુ જ વધી ગઈ છે, તમે જો પકડાશો તો તમારી ફોર વ્હીલરો જપ્ત થઈ જશે, તમને કાયદાકીય રીતે 25,000-50,000 પેનાલ્ટી થશે અને એના સાથે તમારી ધરપકડ થશે અને પછી જ તમને જામીન ઉપર છૂટવામાં આવશે। એટલે કોઈ લોકો તમને પ્રલોભનમાં રાખી, કોઈ તમને લાલચ આપીને એમ કે તમે આવો અમારે ત્યાં આવો આટલા પૈસા આપશો તો અમે તમને આમ બતાવશું, એવી પ્રવૃત્તિ અહીંયા થતી જ નથી, અને કોઈ કરતું હોય તો એમાં આપ સામેલ પણ ના થશો। અને આપની અંદર પણ જે ખાસ યુવાનો છે, ફોર વ્હીલરો આવ્યા હોય તો સિંહની નજીક લઈ જવા, સિંહને ઠોસા મારવા, આ બધી પ્રવૃત્તિઓ બંધ કરજો। આ તમને વિનંતી તો છે જ, પણ વિનંતીની સાથે એક ચેતવણી પણ છે, કારણ કે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમે હાથમાં આવી ગયા તો તમારી ખેર જ નથી, પણ કદાચ તમે અમારા જેવા સ્વયંસેવી લોકોના હાથમાં પણ જો આવી જશો તો અમે સામે ચાલી અને તમને ડિપાર્ટમેન્ટને સોંપી દેશું અને તમારી જિંદગી બગડી જશે। તો આ એક વોર્નિંગ પણ છે
કે પ્રકૃતિને બચાવી શકો તો અમારી સાથે આવી જાઓ આ ઝુંબેશની અંદર, અને ના બચાવી શકો તો મહેરબાની કરી અને ક્યાંય પણ તમે આડા અવડા ફોરેસ્ટના પ્રોહિબિટેડ એરિયા છે, પ્રતિબંધિત એરિયા છે, ત્યાં ક્યારેય જવાની કોશિશ ના કરશો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપણે સિંહ જોવા માટે આપણે બસની વ્યવસ્થા દેવલિયા પાર્ક સફારીની કરેલી છે, જ્યાં આપણું રાધે ફાર્મ આવેલું છે એનું બિલકુલ બાજુમાં જ, તો ત્યાં એક બહુ મોટી સરસ વ્યવસ્થાઓ છે. નવી બસો આવી ગઈ છે અને તમને જેવી ફેસિલિટી જોઈએ એવું ફક્ત તમને 150 રૂપિયાની અંદર સિંહ પણ બતાવે છે. સાથે સાથે બીજા લેપર્ડના બી અલગ અલગ પાર્ક બની ગયા છે, ડિયર રેન્ડિયર સ્પોટ ડિયરથી લઈ અને બધા જ તમને પ્રાણીઓ જોવા મળે છે. એટલે બિનજરૂરી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પડશો નહીં. એની સાથે બીજી પણ ઓપન જીપ્સીની પણ સફારી છે જે 2-3 કલાક ડિપાર્ટમેન્ટ આવે છે. તો ડિપાર્ટમેન્ટે અને ગવર્મેન્ટે લોકોને આવકારવા માટે, લોકોને વાઇલ્ડ એનિમલ્સ જોવા માટે બહુ સરસ વ્યવસ્થા કરેલી છે. એનો જ ઉપયોગ કરજો. બિનજરૂરી કે ગેરકાયદેસર તમે જો પ્રવૃત્તિની અંદર જોડાશો તો તમારી ખેર નથી, ધ્યાનમાં રાખજો. અસ્તુ, જય હિન્દ.